ભાવનગર શહેર અને જિલ્લામાં પ્રાથમિક શાળાઓની વાત કરવામાં આવે તો મહાનગરપાલિકાના 24,000 જેટલા વિદ્યાર્થીઓ ચાલુ વર્ષે છે અને જિલ્લા પંચાયતમાં ગત વર્ષે 1,49,000 કરતાં વધારે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળી હતી. ત્યારે હાલમાં 2024-25ની શિષ્યવૃત્તિને લઈને પ્રપોઝલનું કામ શાળાઓમાં શરૂ છે. જોકે ગત વર્ષે વિકસતી જાતિ દ્વારા 1,84,675 પ્રપોઝલ મંજૂર કરાઈ હતી, જ્યારે અનુસૂચિત જાતિની અંદર 18,052 જેટલી અરજી મંજૂર કરાઈ હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગર સંચાલિત કુલ આપણી 68 જેટલી શાળાઓની અંદર અત્યારે હાલમાં 30,452 જેટલા વિદ્યાર્થીઓ છે એ અભ્યાસ કરી રહ્યા છે, જે પૈકી 24,094 જેટલા બાળકો એવા છે કે જે શિષ્યવૃત્તિ મેળવવા પાત્ર થાય છે અને જેમની પ્રપોઝલ છે એ કરવાની થતી હોય છે. સરકારશ્રીના નોર્મ્સ મુજબ જે આધાર કાર્ડ છે એ લિંક કરવાનું હોય છે, બેંક સાથે આધાર કાર્ડ લિંક કરવાનું હોય છે અને હમણાં નવી જોગવાઈ મુજબ રેશન કાર્ડ છે એને પણ KYCના મારફતથી લિંક કરવાનું થાય છે. આ બધી જ વસ્તુ તૈયાર થાય ત્યારબાદ ડિજિટલ ગુજરાત ઉપર શાળા દ્વારા જે તે વિદ્યાર્થીઓને જે કેટેગરી મુજબ શિષ્યવૃત્તિ મળવા પાત્ર થતી હોય એમનું પ્રપોઝલ ક્રિએટ કરવામાં આવે છે. આ પ્રપોઝલ ક્રિએટ કરીને જે તે વિભાગમાં જાય છે અને વિભાગ દ્વારા એનું ચકાસણી થાય છે, એનું એપ્રુવલ થાય છે. એપ્રુવલ થાય ત્યાર પછી તમામ ડેટા છે એ PFMS માટે વેરિફિકેશન માટે જાય છે. એના બેંક એકાઉન્ટની તમામ ડિટેલ છે એ PFMS એકાની અંદર વેરિફિકેશન થાય. PFMS એપ્રુવલ થઈ જાય ત્યારબાદ છે એ ડાયરેક્ટ વિદ્યાર્થીના ખાતામાં શિષ્યવૃત્તિ જમા થતી હોય છે. આ સમગ્ર પ્રોસેસની અંદર શાળાઓ દ્વારા ડિજિટલ ગુજરાત ઉપર પોર્ટલની અંદર જે બાળકોનું આધાર કાર્ડ લિંક થઈ ગયું છે, જેને બેંક સાથે વેરિફિકેશન થઈ ગયું છે અને અત્યારે રેશન કાર્ડ KYCની પણ કામગીરી સરકારશ્રી દ્વારા હાથ ધરવામાં આવેલ છે એની પણ કામગીરી ચાલુ છે. મહાનગરપાલિકાને જિલ્લા પંચાયતની શાળાઓને હવે પોર્ટલ ઉપર અરજી કરવાની સાથે રેશન કાર્ડનું KYCની કામગીરી પણ સોંપવામાં આવી છે. જોકે પોર્ટલ ઉપર પણ એરર આવે છે અને KYCની કાર્યવાહી કરવામાં પણ મુશ્કેલી સર્જાઈ રહી હોવાનું શાળાના શિક્ષકો જણાવી રહ્યા છે. વાલીઓને શાળાએ બોલાવ્યા બાદ બફરિંગ થવાને કારણે ઇન્ટરનેટ ઉપર સમય લાગે છે, જેથી વાલીઓનો સમય બગડે છે અને રેશન કાર્ડનું KYC પણ થતું નથી ને એપ્લિકેશન બફરિંગ મારે છે. જોકે આ સમયને લઈને વ્યય હોય ત્યારે શું કહે છે શિક્ષક સાંભળો. લગભગ અમારે આચાર્ય તરીકેના દરરોજના 2-3 કલાક અમે આની પાછળ ખર્ચીએ છીએ અને વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ નિયત સમયમાં મળી રહે એની માટે અમે પૂરતી ગંભીરતા લઈ અને કામગીરી કરીએ છીએ. પરંતુ હાલમાં શિષ્યવૃત્તિનું જે ડિજિટલ ગુજરાતનું શિષ્યવૃત્તિ પોર્ટલ છે એ ખૂબ જ સ્લો ચાલી રહ્યું છે. દરરોજની ખૂબ જ જહેમત ઉઠાવ્યા બાદ પણ અમે 2-3 બાળકોની એન્ટ્રી છે એ કરી શકીએ છીએ, જેમાં આધાર વેરીફાય અને રેશન કાર્ડ વેરિફિકેશનની જે કામગીરી છે એને લીધે સર્વર લેવલે ખૂબ બધા પ્રશ્નો આવે છે, જેનાથી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિની દરખાસ્ત જે રીતે અમે આગળના વર્ષોમાં કરી શકતા હતા એટલી ઝડપથી પૂરી નથી કરી શક્યા. જી, અમને એવી સૂચના છે નિયામકમાંથી અને અમારી વડી કચેરીમાંથી કે વાલીઓના અને વિદ્યાર્થીઓના KYC રેશન કાર્ડ માટેના KYC શાળા કક્ષાએથી પૂરા કરી આપવા. આ બાબતે મોટી શાળાઓ અને જ્યાં 300 આસપાસની સંખ્યા છે એમાં આચાર્ય કક્ષાએથી આ કામ થઈ શકે એવું ન હોય, ના છૂટકે અમારે શિક્ષકોને આ કામગીરીમાં સામેલ કરવા પડે છે અને આ જે આખી પ્રક્રિયા છે એમાં વિદ્યાર્થીઓના વાલીઓના જે મોબાઈલ છે એની અંદર OTP આવે છે. આ માટે અમારે વાલીઓને પણ અહીંયા ખોટી કરવા પડે છે. એક વિદ્યાર્થીઓનું આધાર વેરિફિકેશન કરવા માટે અને KYC કરવા માટે ઘણો બધો સમય લાગે છે. એપ્લિકેશન અને સર્વરના પ્રશ્નો, ઇન્ટરનેટના પ્રશ્નો આમાં વધારે સમય ખર્ચે છે, જેનાથી વાલીઓને પણ ખૂબ મુશ્કેલી પડે છે અને શિક્ષકોને અને આચાર્ય તરીકે શાળાને પણ શૈક્ષણિક કાર્ય ઉપર અસર થતી જોવા મળે છે. એવા કોઈ વિદ્યાર્થીઓ છે જેને આધાર કાર્ડ ન હોય અથવા તો મોબાઈલ ન હોય એવી સમસ્યાઓ આવી છે? જી, અમારે એવી પણ સમસ્યા છે કે ઘણા વાલીઓ છે એના આધાર કાર્ડની સાથે લિંક મોબાઈલ નંબર છે એ બદલાઈ ગયા છે, રેશન કાર્ડ અપડેટ થયેલ નથી, જે તે સમયે રેશન કાર્ડના જેનું નામ રેશન કાર્ડનું જે મેઇન નેમ છે રેશન કાર્ડ જેના નામે છે એના KYC કરવામાં આવતા હતા મામલતદાર કચેરીને પુરવઠા કચેરીથી. રેશન કાર્ડ શોપ ડીલર અથવા તો મામલતદાર કચેરી એમનો અંગૂઠો લઈને KYC કરવામાં આવતા હતા એ જેમણે કરાવેલા નથી, એવા ઘણા બધા વાલીઓ છે અને રેશન કાર્ડ છે કે જેનું વેરિફિકેશન થયેલું જ નથી, તો એનું આ કક્ષાએથી કશું થઈ શકતું નથી, શાળા કક્ષાએથી આની બાબતે કંઈ કરી શકાતું નથી. શિષ્યવૃત્તિને લઈને પોર્ટલ ઉપર
અરજી કરવા માટે શિક્ષકો પોતાની મહેનત અને સમય લગાડી રહ્યા છે. જો કે સરકારે આ વર્ષે રેશન કાર્ડનો સમાવેશ કરવાનો કહ્યું હોવાથી એક તરફ પોર્ટલ પણ ધીમું ચાલતું હોય અને ઈ KYC રેશન કાર્ડની કરવાની હોવાથી તેની એપ્લિકેશન પણ બફરિંગ થતાં વાલીઓ અને શિક્ષક બંનેનો સમય બગડી રહ્યો છે. જેને પગલે વિકસતી જાતિ કલ્યાણમાં 4,517 અરજી આવી છે અને અનુસૂચિત જાતિમાં માત્ર 1,311 અરજીઓ આવી છે. ઈટીવી ભારત, ભાવનગર.